રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરી દ્વારા આયોજિત કોર્પોરેટ વોલીબોલ સ્પર્ધામાં જીએનએફસીની ટીમ વિજેતા થઈ હતી, તો દહેજ જીએફએલની ટીમ ઉપવિજેતા રહી હતી. રોટરી ક્લબો ભરૂચ નર્મદા નગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 9 જૂન થી 11 જૂન વચ્ચે રાખવામાં આવ્યું હતું. તારીખ 11 જૂનના રોજ જીએનએફસી ટીમ અને જીએફએલ દહેજ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં જીએનએફસી ટીમ રનરઅપ રહી હતી અને જીએફએલ દહેજનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં વિશેષ મહેમાન કેતન અમીન, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ SNR ક્લબ ધ્રુવ રાજા, રોટરી ક્લબ નર્મદા નગરી યુવરાજસિંહ તથા રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. દરેક ટીમને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા એક વિશેષ મોમેન્ટો આપવામાં આવ્યો હતો, તેમજ વિજેતા અને ઉપવિજેતાઓને મોમેન્ટો, મેડલ તથા ટ્રોફી દ્વારા નવાજવામાં આવ્યા હતા. આ એકમાત્ર એવી ટુર્નામેન્ટ છે જે કોર્પોરેટ માટે રમાડવામાં આવે છે અને આમાંથી જે કંઈ ફંડિંગ થાય છે એ રોટરી અલગ અલગ પ્રોજેક્ટ માટે, લોકોની સુખાકારી માટે ઉપયોગ કરે છે. એ બહુ મહત્ત્વની વાત છે. સાથે સાથે કોર્પોરેટના લોકો જ્યારે અહીંયા રમતા હોય છે તો કોર્પોરેટના એમ્પ્લોઈઝ માટે જે છે આ એક બહુ મોટિવેશન પૂરું પાડતું પ્લેટફોર્મ છે અને લગાતાર 5 વર્ષથી આ ટુર્નામેન્ટનું સફળ આયોજન થાય છે. એના માટે હું આયોજકોને અને આ વર્ષના રોટરીના જે અમારા પ્રેસિડેન્ટ છે ડૉક્ટર યુવરાજ, એમને પણ અભિનંદન આપું છું. મારા સહયોગી મિત્ર અને રોટરિયન શ્રી નિર્મલસિંહજી પણ સાથે છે. ખૂબ ઉમંગથી અને ટીમ વર્કથી આ ટીમે કામ કર્યું છે, હું એમને અભિનંદન આપું છું. અને આવતા વર્ષે પણ આવું અને આનાથી પણ સારું આયોજન કરવામાં આવે એની શુભેચ્છાઓ. ધન્યવાદ.